ત્યારબાદ બીજો મુદ્દો છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. આપણને ખબર જ છે કે ભારત કેવો છે, વિકાસશીલ દેશ છે, વિકાસના પંથે છે, એટલે એમાં સરકાર આર્થિક રીતે ઘણી બધી પ્રક્રિયાઓમાં જોડાયેલો હોય છે કે જેનાથી આર્થિક વિકાસ થાય. આના કારણે શું કરે છે કે આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે. આંતરમૂડી માળખાનું સર્જન કઈ રીતે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અને જેના કારણે લોકોને રોજગારી પણ મળે છે, આજે છે એ સરકારનો જાહેર ખર્ચ છે, જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવકમાં પણ વધારો થાય, લોકોની આવકમાં વધારો થાય જેનાથી માંગમાં પણ વધારો થાય છે, અને માંગમાં વધારો થવાથી ભાવ વધારો સર્જાય છે. જો સરકાર દેશમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે. આમ સરકારના જાહેર ખર્ચમાં વધારો એ પણ એ ફુગાવાનું, માંગમાં વધારાના કારણે ફુગાવાનું સર્જન થાય છે. ત્યારબાદ છે વસ્તી વધારો, આ સૌથી મોટું પ્રોબ્લેમ. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગનું ઉદ્યમ દબાણ ઊભું થાય છે. તમને ખબર છે કે સતત વધતી વસ્તી જેના કારણે રોજિંદા વપરાશની ચીજવસ્તુના માંગમાં પણ વધારો થાય છે, અને તે વસ્તુઓની માંગ પૂરી ન થાય અને ભાવ સપાટીમાં વધારો થાય ત્યારે પણ ફુગાવો સર્જાય છે. જે માંગમાં વધારો થાય એની સામે વસ્તુ મળતી હોતી નથી, જેના કારણે ફુગાવો સર્જાય છે. આમ ફુગાવાના કારણો છે બે, માંગમાં અને ખર્ચમાં વધારો. માંગમાં વધારો એમાં 3 મુદ્દા છે. દરેક વસ્તુમાં વધારો, નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. ત્યારબાદ છે ખર્ચમાં વધારો.